યોગેશ્વર ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 ગઈ વખતે આપણે આ પ્રકરણમાં કિંમત અને મૂલ્યનો અર્થ સમજવા પ્રયત્ન કર્યો હતો કે કિંમત એટલે શું અને મૂલ્ય એટલે શું તેનો અર્થ સમજી ગયા. હવે આ વખતે વસ્તુઓ અને સેવાઓનો અર્થ અને તેનું વર્ગીકરણ જોવા પ્રયત્ન કરીશું. તો વસ્તુઓ એટલે શું અને સેવાઓ એટલે શું તેના પ્રકાર આજે જોવાના છે. તો સૌ પ્રથમ વસ્તુ કોને કહેવાય? તો કે વસ્તુ એટલે જે ભૌતિક બાબતો દ્વારા માનવ જરૂરિયાતો સંતોષાય તે વસ્તુ છે. વસ્તુ એટલે શું? જે ભૌતિક બાબતો દ્વારા માનવ જરૂરિયાતો સંતોષાય તે વસ્તુ, તેને શું કહેવાય? વસ્તુ. હવે ભૌતિક બાબતો એટલે શું? જેને જોઈ પણ શકાય, સ્પર્શી શકાય તે ભૌતિક છે. જેને જોઈ શકાય, સ્પર્શી શકાય તે ભૌતિક છે. તો હવે વસ્તુ એટલે શું? તો જે ભૌતિક બાબતો દ્વારા માનવ જરૂરિયાતો સંતોષાય તે વસ્તુ છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો જે ભૌતિક બાબતો દ્વારા માનવ જરૂરિયાત સંતોષાય છે અને જેનો વિનિમય થઈ શકે છે તે વસ્તુ છે. દાખલા તરીકે ખોરાક એ માણસની જરૂરિયાત સંતોષે છે અને તેમાં વિનિમય, તેનો વિનિમય પણ થઈ શકે છે, માટે ખોરાક એ વસ્તુ કહેવાય છે. આમ વસ્તુ એટલે એવી ભૌતિક બાબતો કે જેના દ્વારા માનવ જરૂરિયાતો સંતોષાય તે વસ્તુ છે. જ્યારે સેવા એટલે શું? તો સેવા એટલે એવી અભૌતિક બાબતો, એવી અભૌતિક બાબતો કે જેમાં માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ હોય અને તેનો વિનિમય પણ થઈ શકતો હોય તેને સેવા કહેવાય. સેવા એટલે જેને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય. તો સેવાનો અર્થ એવી અભૌતિક બાબતો કે જેમાં માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ હોય અને તેનો વિનિમય પણ થઈ શકતો હોય તેને સેવા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે. જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ એ સેવા છે. જ્યારે ભૂખની જરૂરિયાત સંતોષવા માટે ખોરાક એ વસ્તુ છે, કારણ કે ખોરાક એ ભૌતિક વસ્તુ છે અને જિજ્ઞાસા શિક્ષણ એ અભૌતિક છે. અભૌતિક સેવામાં શિક્ષણની સેવા પણ આવે, ડૉક્ટરની સેવા પણ આવે, વકીલની સેવા પણ આવે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ સેવા આવી શકે છે. આમ એવી અભૌતિક બાબતો જે માનવીની જરૂરિયાતો સંતોષતી હોય તેને સેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે કેટલીક માનવ જરૂરિયાતો એ શારીરિક અને ભૌતિક હોય છે અથવા ભૌતિક અને શારીરિક હોય છે અને કેટલીક જરૂરિયાતો અભૌતિક અને માનસિક હોય છે. ટૂંકમાં માનવી પોતાની જરૂરિયાતો કોતો વસ્તુ દ્વારા કોતો સેવા દ્વારા પૂર્ણ કરી શકે છે. તો માનવ જરૂરિયાતો સંતોષો માટે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાંની કેટલીક સેવાઓ છે અને કેટલીક વસ્તુઓ છે. હવે બીજી બાબત આપણે જોઈએ તો બીજું છે કે વસ્તુઓ છે અને સેવાઓમાં ભૌતિક વસ્તુઓ અને અભૌતિક. ભૌતિક વસ્તુઓ એટલે સેવાઓ, ભૌતિક વસ્તુઓ એટલે જેને જોઈ શકાય, સ્પર્શી શકાય તે. અભૌતિક એટલે સેવાઓ, જેને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય. તો પહેલા ભૌતિક અને અભૌતિક એટલે કે વસ્તુઓ અને સેવાઓની આપણે વાત કરી ગયા. હવે બીજો એનો જો છે પ્રકાર એ સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. એ કઈ વસ્તુઓ છે? સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. હવે સર્વસુલભ વસ્તુ કોને કહેવાય? તો કે જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર, જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈ વ્યક્તિનો, પેઢીનો, સંસ્થાનો અંકુશ ન હોય. જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ ન હોય, જે વસ્તુનો પુરવઠો અમર્યાદિત હોય, જે વસ્તુ જ્યારે જોઈએ ત્યારે જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં મળી શકતી હોય તેવી વસ્તુને સર્વસુલભ વસ્તુઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા, નદી કિનારાની રેતી, આ બધાને આપણે સર્વસુલભ વસ્તુ તરીકે ઓળખીએ છીએ, કારણ કે તે સરળતાથી વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે આર્થિક વસ્તુ કોને કહેવાય? તો કે આર્થિક વસ્તુ એટલે જે વસ્તુના પુરવઠા ઉપર
કોઈનો અંકુશ હોય, કોઈ વ્યક્તિનો અંકુશ હોય, પેઢીનો અંકુશ હોય કે અમુક સંસ્થાઓનો અંકુશ હોય, જેની માંગ કરતા પુરવઠો ઓછો હોય, જે વસ્તુની માંગ કરતા તેનો પુરવઠો ઓછો હોય એટલે કે તેની અછત હોય, તેને આર્થિક વસ્તુ કહેવામાં આવે છે. આર્થિક વસ્તુ એટલે જે વસ્તુના પુરવઠા ઉપર કોઈ વ્યક્તિનો, સંસ્થાનો, પેઢીનો કે અમુક વ્યક્તિઓનો અંકુશ હોય, જેનો પુરવઠો તેની માંગ કરતા ઓછો હોય એટલે કે તે વસ્તુની અછત હોય, તેને આર્થિક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. હવે જેની માંગ કરતા પુરવઠો ઓછો હોય એટલે તેની અછત છે, અને જેની અછત હોય તેનું ખરીદ વેચાણ થાય છે, અને ખરીદ વેચાણ થાય તેની કિંમત કોઈ પડે છે, એટલે જે આર્થિક વસ્તુઓ છે તેની કિંમત પણ ચૂકવવી પડે છે. આમ આર્થિક વસ્તુ એ સર્વસુલભ વસ્તુ કરતાં વિપરીત છે, તેની અછત છે, તેના પુરવઠા ઉપર કોઈનો કાબુ છે, તેનું ખરીદ વેચાણ થાય છે અને તે પ્રાપ્ત કરવા માટે કિંમત ચૂકવવી પડે, તેને આપણે આર્થિક વસ્તુ તરીકે ઓળખીએ છીએ. હવે આર્થિક વસ્તુના ઉત્પાદનના સાધનો મર્યાદિત છે એટલે કે ઓછા છે, અને તેનો વૈકલ્પિક ઉપયોગ થાય છે, એ સાધનો વૈકલ્પિક ઉપયોગ થાય છે, અને માટે તે સાધનોની પસંદગીના પ્રશ્નો પણ ઊભા થાય છે. હવે બીજી વાત આવે છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. કયું આવે છે? તો પહેલો પ્રકાર ભૌતિક વસ્તુઓ અને અભૌતિક સેવાઓ, સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. ત્રીજું છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ. તો ખાનગી વસ્તુઓ એટલે શું? સામાન્ય રીતે કોઈ પણ વસ્તુની માલિકી કોની તેના આધારે વસ્તુના બે પ્રકાર પડે છે. એકનું નામ છે ખાનગી વસ્તુઓ અને બીજાનું નામ છે જાહેર વસ્તુઓ. ટૂંકમાં વસ્તુની માલિકીપણાના આધારે તેના બે પ્રકાર પાડી શકાય, એક ખાનગી વસ્તુઓ અને બીજી જાહેર વસ્તુ. તો ખાનગી વસ્તુ એટલે શું? જે વસ્તુની માલિકી ખાનગી હોય એટલે કે વ્યક્તિગત હોય, જે વસ્તુના વપરાશ અંગેના નિર્ણયો વ્યક્તિને આધીન હોય, તે વસ્તુને ખાનગી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, જે વસ્તુની માલિકી ખાનગી હોય એટલે કે વ્યક્તિગત હોય, જે વસ્તુના વપરાશ અંગેના નિર્ણયો વ્યક્તિને આધીન હોય, તે વસ્તુને ખાનગી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ, ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ હોય અને વંચિતતાનો પણ ગુણ હોય છે. એટલે ખાનગી વસ્તુમાં બે ગુણ, એક સ્પર્ધાત્મકતાનો ગુણ અને બીજું વંચિતતાનો ગુણ હોય છે. હવે સ્પર્ધાત્મકતા એટલે શું? તો રમત ગમતમાં સ્પર્ધા થાય તો કોઈ એકને જ નંબર, એકનો નંબર આવે બીજાનો ના હોય તો સ્પર્ધા છે. એમ ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ હોય છે. એક વ્યક્તિ કોઈ વસ્તુનો વપરાશ કરે ત્યારે તે વસ્તુ બીજી વ્યક્તિ તેનો વપરાશ કરી શકતી નથી. દાખલા તરીકે એક શર્ટનો વપરાશ એક વ્યક્તિ કરે છે ત્યારે બીજી વ્યક્તિ તે શર્ટનો વપરાશ કરી શકતી નથી. આમ સ્પર્ધાત્મકતાનો ગુણ ખાનગી વસ્તુમાં છે. ખાનગી વસ્તુમાં બીજો છે બિન વંચિતતા. સામાન્ય રીતે ખાનગી વસ્તુમાં વંચિતતાનો ગુણ રહેલો છે. જે વ્યક્તિ જે વસ્તુની કિંમત ચૂકવવા તૈયાર ન હોય તેને તે વસ્તુના વપરાશથી વંચિત રાખી શકાય. માનો કે કોઈ બાઇક છે તો એ બાઇકની કિંમત નક્કી કરેલી હોય, તે ચૂકવવા જે તૈયાર થાય છે તે તેનો વપરાશ કરી શકે છે, પણ તે બાઇકની કિંમત ચૂકવવા જે તૈયાર નથી તે તેનો વપરાશ કરી શકતો નથી. હવે અમુક કોઈ વ્યક્તિ બાઇકની જ્યારે ખરીદી કરે છે ત્યારે અન્ય વ્યક્તિ બાઇકની ખરીદી કરવાનું જે પુરવઠો એમાં ઘટાડો થાય છે. એટલે એક વ્યક્તિ કોઈ એક વસ્તુનો વપરાશ વધારે છે ત્યારે બીજી વ્યક્તિના વસ્તુના વપરાશમાં ઘટાડો પણ થાય છે. એક વ્યક્તિ જ્યારે વસ્તુનો વપરાશ કરે છે ત્યારે બીજી વ્યક્તિ તે વસ્તુના વપરાશથી વંચિત પણ રહી શકે છે. એવી જે વસ્તુઓ છે તેને ખાનગી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. હવે જાહેર વસ્તુ. જાહેર વસ્તુ એટલે શું? તો કે જે વસ્તુની માલિકી સરકારની હોય, જે વસ્તુની માલિકી સરકારની હોય, જાહેર સંસ્થાની હોય, અને જે વસ્તુના વપરાશ અંગેના નિર્ણયો વ્યક્તિને આધીન ન હોય પણ સરકાર કે સંસ્થા લેતી હોય, ત્યારે તે વસ્તુને જાહેર વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જાહેર વસ્તુમાં પણ બે ગુણો છે, બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતા.
બિન સ્પર્ધાત્મકતા અને બિન વંચિતતાના ગુણો જાહેર વસ્તુમાં છે. કોઈ એક વ્યક્તિ જાહેર વસ્તુનો વપરાશ કરે છે ત્યારે બીજી વ્યક્તિને તેનાથી વંચિત રાખી શકાતું નથી. એક વ્યક્તિ વસ્તુનો વપરાશ કરે છે જાહેર વસ્તુ, ત્યારે બીજી વ્યક્તિના જાહેર વસ્તુના વપરાશમાં ઘટાડો થતો નથી. દાખલા તરીકે જાહેર રસ્તા, મ્યુનિસિપાલિટીની સ્ટ્રીટ લાઈટ, મ્યુનિસિપાલિટીના બગીચા અથવા સરકારી બગીચા, આ જાહેર વસ્તુઓ છે. હવે આ જાહેર વસ્તુ છે જ્યારે એનો એક વ્યક્તિ વપરાશ કરે તો બીજી વ્યક્તિને આપણે વંચિત રાખી શકતા નથી. જેમ કે કોઈ બાગની અંદર અમુક વ્યક્તિઓ ફરવા જાય છે ત્યારે બીજી વ્યક્તિઓને તે બાગમાં ફરવા જવામાંથી વંચિત રાખી શકાતા નથી. અને એ જ બાગની અંદર અમુક વ્યક્તિઓ જાય ત્યારે બીજી વ્યક્તિના બાગના વપરાશની જે વાત છે તેમાં ઘટાડો પણ થતો નથી. આમ જાહેર વસ્તુ એટલે જે વસ્તુની માલિકી સરકારની હોય કે જાહેર સંસ્થાની હોય, તેના વપરાશ અંગેના નિર્ણયો વ્યક્તિને આધીન હોય તેવી વસ્તુને જાહેર વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જાહેર રસ્તાઓ, જાહેર બ્રિજ, મ્યુનિસિપાલિટી સ્ટ્રીટ લાઈટ, મ્યુનિસિપાલિટીના બગીચા, આ જાહેર વસ્તુ તરીકે ઓળખાય છે. હવે ત્યાર પછી ચોથો પ્રકાર છે નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. તો કે નાશવંત વસ્તુઓ એટલે શું અને ટકાઉ વસ્તુઓ એટલે શું? તો કે નાશવંત વસ્તુ એટલે જે વસ્તુની વપરાશ કરવાની સાથે તેનો અંત આવી જાય. નાશવંત વસ્તુઓ એટલે જે વસ્તુના વપરાશ કરતાની સાથે તેનો અંત આવે તેને નાશવંત વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વપરાશ કરતાની સાથે જેનો અંત આવે છે તેને આપણે નાશવંત વસ્તુ કહીએ છીએ. દાખલા તરીકે દૂધ, દહીં, છાશ, લીલા શાકભાજી, પાકા ફળ, આ બધી નાશવંત વસ્તુઓ છે. કારણ કે તેને લાંબા સમયગાળા સુધી વાપરી શકાય નહીં, કારણ કે તે ખલાસ થઈ જાય છે, બગડી જાય છે, એટલે તે નાશવંત વસ્તુ છે. જ્યારે ટકાઉ વસ્તુ એટલે શું? તો કે જે વસ્તુનો વપરાશ લાંબા ગાળા સુધી કરી શકાય, જે વસ્તુ લાંબા ગાળા સુધી વાપરી શકાય છે તેને ટકાઉ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બોર, ટીવી, ફ્રીજ, ઘડિયાળ, આ ટકાઉ વસ્તુ છે. કારણ કે તે લાંબા સમય સુધી વાપરી શકાય, એક દિવસ કે બે દિવસ તેનો ઉપયોગ પૂર્ણ કરવો એ જરૂરી નથી, લાંબા સમય સુધી વાપરી શકાય તે ટકાઉ વસ્તુ. અને બહુ ઓછા સમય, ટૂંકા ગાળામાં જેનો વપરાશ કરવો જ પડે છે, ન કરો તો તેનો નાશ થાય છે, તેને આપણે નાશવંત વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો વપરાશી વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ, વસ્તુઓના બે રીતે જોયું. તો એક નાશવંત વસ્તુ કે જેના વપરાશ કરતાની સાથે તેનો અંત આવે છે, અને બીજું ટકાઉ વસ્તુ જેને લાંબા સમય સુધી વાપરી શકે તેને ટકાઉ વપરાશી વસ્તુઓ કહીએ. તો વપરાશી વસ્તુના બે પ્રકાર થઈ ગયા, એક નાશવંત વપરાશી વસ્તુઓ અને બીજી ટકાઉ વસ્તુ વપરાશી. જે વપરાશી વસ્તુઓનો ઉપયોગ કરવાની સાથે અંત આવી જાય તે નાશવંત વપરાશી વસ્તુ છે, અને જે વપરાશી વસ્તુઓ લાંબા સમયગાળા સુધી વાપરી શકાય તે ટકાઉ વપરાશી વસ્તુ છે એમ કહેવાય. હવે અન્ય આગળની વાતો કરીએ તો જે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુ, અહીંયા નાશવંત વપરાશી વસ્તુ કે અહીંયા આવે છે, વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ એટલે શું? તો કે વપરાશી વસ્તુઓ જે વસ્તુઓ માનવીની સ્થિતિજ જરૂરિયાતો પ્રત્યક્ષ સંતોષે તેને વપરાશી વસ્તુ કહેવામાં આવે છે. જે વસ્તુ સીધે સીધી જ રીતે પ્રત્યક્ષ રીતે વપરાશ દ્વારા માનવ જરૂરિયાતો સંતોષે તેને વપરાશી વસ્તુઓ કહેવામાં આવે છે. શું કહેવાય છે? કે જે વસ્તુઓ માનવીની સીધે સીધી પ્રત્યક્ષ રીતે જરૂરિયાત સંતોષે તેને વપરાશી વસ્તુઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે માણસને ભૂખ લાગી છે તો એ ભૂખની જરૂરિયાત ખોરાક દ્વારા સંતોષી શકાય સીધે સીધી, તો ખોરાક એ વપરાશી વસ્તુ. પેન્ટ અને શર્ટ માનવીની જરૂરિયાત છે, તો પેન્ટ અને શર્ટ દ્વારા સીધે સીધી જો પેન્ટ અને શર્ટની જરૂરિયાત પૂર્ણ થાય તો તે વપરાશી વસ્તુઓ છે. તો વપરાશી વસ્તુ એટલે માનવ જરૂરિયાતો સંતોષનારી વસ્તુઓ સીધે સીધી પ્રત્યક્ષ રીતે માનવીની જરૂરિયાત સંતોષે તો તે વપરાશી વસ્તુઓ છે. જ્યારે જે વસ્તુઓ માનવીની જરૂરિયાતો પરોક્ષ રીતે સંતોષે, એટલે કે જે વસ્તુઓ માનવ જરૂરિયાતો સંતોષનારી વસ્તુનું ઉત્પાદન કરે અથવા તો વસ્તુના દૃષ્ટિકોણમાં ઉમેરો કરે છે
તે વસ્તુઓને આપણે ઉત્પાદક વસ્તુ તરીકે ઓળખીએ છીએ. ખોરાક તો એ વપરાશી વસ્તુ કહેવાય, પણ ખોરાક તૈયાર કરવા માટેના જે સાધનો છે તેને ઉત્પાદક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે કપડાં એ માનવીની સીધી સીધી જરૂરિયાત સંતોષે, માટે કપડાં એ પ્રત્યક્ષ વપરાશી વસ્તુ છે. જ્યારે એ કપડાં તૈયાર કરવા માટે યંત્રો, મશીનરી, સિલાઈ મશીન, તેવી જ રીતે કપાસ આ વગેરે બધા છે તેને આપણે ઉત્પાદક વસ્તુઓ કહીએ છીએ. આમ ઉત્પાદક વસ્તુ પણ જુદી અને વપરાશી વસ્તુ જુદી. વપરાશી વસ્તુ એટલે જે વસ્તુ હોય સીધી જ પ્રત્યક્ષ રીતે વપરાશ દ્વારા માનવ જરૂરિયાતો સંતોષે તેવી વસ્તુઓને વપરાશી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે વસ્તુઓ માનવ જરૂરિયાતની વસ્તુના ઉત્પાદનમાં, એટલે એવું કહેવાય કે ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લે, જે વસ્તુઓ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈને માનવ જરૂરિયાતો સંતોષનારી વસ્તુના દૃષ્ટિકોણમાં ઉમેરો કરે તો તેને આપણે ઉત્પાદક વસ્તુ તરીકે ઓળખીશું. દાખલા તરીકે ખેડૂત છે તો ખેડૂતને અનાજનું ઉત્પાદન કરવું છે, પણ અનાજના ઉત્પાદન માટે ટ્રેક્ટર છે, થ્રેશર છે, હાર્વેસ્ટર છે, સિંચાઈની મોટર છે, તો આ બધાને ઉત્પાદક વસ્તુ કહેવાય. જે વસ્તુઓ અન્ય વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગી હોય છે તેવી વસ્તુઓને આપણે ઉત્પાદક વસ્તુ કહીએ છીએ. જ્યારે જે વસ્તુ માનવીને સીધે સીધી જ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષી નાખે તો તેવી વસ્તુઓને આપણે વપરાશી વસ્તુ તરીકે ઓળખીએ છીએ. ટીવીનું જોવું, ટીવી આપણે મનોરંજન માટે ટીવીની જરૂર છે તો આપણે ટીવી લાવી દઈએ તો ટીવી એ આપણી પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષી, માટે ટીવી એ વપરાશી વસ્તુ છે. વસ્તુ જય યોગેશ્વર. આવતી વખતે જ્યારે આવીએ ત્યારે આપણે આ જ પ્રકારની અંદર જે ખ્યાલો છે બાકીના મૂળભૂત તેને જોવા પ્રયત્ન કરીશું. ત્યાં સુધી તમે તૈયારી કરતા રહેજો. જય યોગેશ્વર.